इज मैनिपुलेटर, तो કાલે આપણે એક કન્સેપ્ટ સ્ટાર્ટ કરેલો મેનિપ્યુલેટર્સ, રાઈટ? તો યુઝર ડિફાઈન્ડ મેનિપ્યુલેટર્સ કેવી રીતે બનાવવાનું, આજના પાર્ટ 2 ના અંદર આપણે આ સમજીશું. કાલે પાર્ટ 1 ના અંદર મેનિપ્યુલેટર્સ, જેના અંદર સેટ W, સેટ પ્રિસિઝન, સેટ ફિલ, સેટ iOS ફ્લેગ અને રીસેટ iOS ફ્લેગ, આ બધા આપણે પ્રેક્ટિકલી જોઈલા એઝ વેલ એઝ થિયરી પણ જોઈલા. જ્યારે બી મેનિપ્યુલેટર્સ સાથે આપણે વર્ક કરીએ તો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું યાદ રાખવાનું કે IO મેનિપ લાઇબ્રેરી એડ કરાવવી જરૂરી છે, રાઈટ? સો લેટ સ્ટાર્ટ. આપણે આજે એના સેકન્ડ પાર્ટના અંદર જઈશું. આજે આપણે સૌથી પહેલા યુઝર ડિફાઇન્ડ મેનિપ્યુલેટર્સ કેવી રીતે બનાવવાનું એની એક સિન્ટેક્સ મેં તમને કાલે સમજાવેલી. અહીંયા આજે સિન્ટેક્સ પાછી એક વાર જોઈ લઈએ. પોસ્ટ્રીમ આ ક્લાસ છે, એમ પર્સન મેન્યુપ્યુલેટર્સ, આપણે જે નામથી મેન્યુપ્યુલેટર્સ બનાવવા હોય તે અહીંયા લખવા પડે. અગેન એના આર્ગ્યુમેન્ટના અંદર પોસ્ટ્રીમ, અને જે નામથી ઓબ્જેક્ટ બનાવવું હોય તે ઓબ્જેક્ટનું નામ અહીંયા બનાવવું પડે. પછી જે સ્ટેટમેન્ટ, જે કોડ આપણે લખવું હોય તે કોડ અહીંયા લખવાનો, અને ફાઇનલી એ ઓબ્જેક્ટને રિટર્ન કરાવવાની. આ જનરલ સિન્ટેક્સ છે. જ્યારે બી આપણે યુઝર ડિફાઇન્ડ મેન્યુપ્યુલેટર્સ બનાવીશું ત્યારે આ સિન્ટેક્સને ફોલો કરવી પડશે. ઓકે, તો બેઝિકલી યુઝર ડિફાઇન્ડ મેન્યુપ્યુલેટર્સ આપણે બનાવીશું તો એના માટેના જે ફંક્શન્સ છે તે અહીંયા અવેલેબલ છે. વિડ ફંક્શન, પ્રિસિઝન ફંક્શન, ફિલ ફંક્શન, સેટઅપ ફંક્શન, અનસેટઅપ ફંક્શન. ઓકે, એવું જરૂરી નથી આપણે વિડ ફંક્શનનો યુઝ કરી શકીએ, એનો અલ્ટરનેટિવ સેટ ડબલ્યુ ફંક્શનનો પણ યુઝ કરી શકીએ. હા, ડિફરન્ટ એટલો છે કે જ્યારે સેટ ડબલ્યુનો યુઝ કરીએ ત્યારે આપણે સી આઉટ અને એને એઝ અ સ્ટેટમેન્ટ તરીકે લેવાનું. ઓકે, અને જ્યારે વિડનો યુઝ કરીએ ત્યારે સી આઉટને એઝ અ ઓબ્જેક્ટ તરીકે લેવાનું. ઓકે, તો બેઝિકલી આપણે આ બધા ફંક્શનનો જ પ્રેક્ટિકલી યુઝ કરવાના છે. વિડ ફંક્શન, પ્રિસિઝન ફંક્શન, ફિલ ફંક્શન, સેટઅપ ફંક્શન અને અનસેટઅપ ફંક્શન. તો પહેલા આપણે ડિસ્કસ કરી લઈએ દરેક ફંક્શનનું કામ શું છે, તો તમને પ્રેક્ટિકલી સમજવાની વધારે સમજ પડે. પહેલું વિડ, તો ડિફાઇન ફિલ્ડ વિડ. તમને કાલે મેં પ્રેક્ટિકલી સમજાવ્યું કે પાંચ બોક્સ બની જાય અગર હું વિડના અંદર 5 લખું તો, 1, 2, 3, 4 અને 5. આવી રીતે સપોઝ હું કોઈ વેલ્યુ આપું છું 12, તો 12 અહીંયા સેટ આવે, બાકી બધાનું બ્લેન્ક છૂટે. તો આ વિડ થી શું સેટ થાય? તો જો, ધ વિડ ફંક્શન ઇઝ યુઝ ટુ ડિફાઈન ધ વિડ ઓફ ફિલ્ડ નેસેસરી ફોર ધ આઉટપુટ ઓફ એન આઈટમ. And it is number function object is required to involve it like cout.width. મેં તમને કીધું ને એને cout.width થી લખવું પડે, બ્રેકેટમાં w, એટલે w નો મીન્સ આપણે કેટલી width રાખવી છે તે. Second, precision. By default, the floating number are printed with 6 digits after the decimal point. એટલે by default 6 digits તક આપણે point વગરની value ને બતાવી શકીએ. However, we can specify the number of digits to be displayed after the decimal point while printing the floating point number. એટલે જ્યારે આપણે પોઈન્ટ વાળી વેલ્યુ સાથે કામ કરતા હોય અને એ પોઈન્ટ વાળી વેલ્યુને બતાવવી હોય કેટલા પોઈન્ટ પછી વેલ્યુ, તો એના માટે પ્રિસિઝન ફંક્શન છે. મેં તમને કાલે આ વસ્તુ બી પ્રેક્ટિકલી બતાવેલું છે. પ્રિસિઝન, સપોઝ કોઈ વેલ્યુ છે મારી જેના અંદર હું વેલ્યુ આપું છું 12.5256, હું અગર યુઝ કરું છું પ્રિસિઝન ફંક્શન, ઓકે, અને એના બ્રેકેટમાં મૂકી દઉં છું 2, એટલે લાઈક આવી રીતે સી આઉટ મારો એક ઓબ્જેક્ટ છે ડોટ પ્રિસિઝન, બ્રેકેટમાં કેટલું આપી દઉં છું 2, તો આ કન્વર્ટ થઈને કેટલામાં થઈ જશે 12.26. ઓટોમેટિક આ 6 નું કન્વર્ટ કરીને કેટલું કર, 5 ને કન્વર્ટ કરીને કેટલું કર નાખશે 6, એમ તો એના પછીનો ડેસિમલ નંબર 5 થી ફિક્સ છે. અગર અહીંયા 4 હોતે તો એ કેટલું થશે 12.25. બેઝિક રૂલ્સ તમને ખબર જ છે, એના માટે કયો ફંક્શન છે પ્રિસિઝન ફંક્શન, રાઈટ? નેક્સ્ટ, ફિલ ફંક્શન. તો ફિલિંગ એન્ડ પેડિંગ ફિલ, એટલે અહીંયા તમને મેં કીધું કે સપોઝ હું વિડ્થનો યુઝ કરું છું 12, એટલે કે 5 ની સાઈઝ, તો આગળ આપણે શું ફિલ કરવું છે? સપોઝ આગળ મારે આવી રીતે એક્સ મૂકવા છે, સ્ટાર મૂકવા છે, શું મૂકવા છે, તો એ ડિફાઈન કરવા માટે ફિલ ફંક્શન છે. નેક્સ્ટ, ફ્લોટિંગ ફ્લેગ બીટ, એટલે કે સેટએફ. જ્યારે બી સેટએફ નો યુઝ કરો ત્યારે તમારે એના આર્ગ્યુમેન્ટને યાદ રાખવાનું, લેફ્ટ, રાઈટ ઓર ઇન્ટરનલ, જે એડજસ્ટ માટે છે, રાઈટ? એવી રીતે ડેસિમલ, ઓક્ટલ, ઓક્ટાડેસિમલ, ઓક્ટલ અને હેક્સાડેસિમલ, જે બેઝ ફિલ્ડ માટે છે. સાયન્ટિફિક એન્ડ ફિક્સ, આ ફ્લોટિંગ ફિલ્ડ માટે છે. iOS શો કોડ, તમે આવું લખશો તો તમને પ્લસ અને માઇનસ ની સાઇન રિપ્રેઝન્ટ થશે. હું તમને પ્રેક્ટિકલી સમજાવ્યું છે એટલે તમને ડેફિનેટલી એકદમ પરફેક્ટ સમજ આવી જશે. અને શો પોઈન્ટ, તો એ તમને ડેસિમલ પોઈન્ટ ડિસ્પ્લે કરાવશે, રાઈટ? આ યુઝર ડિફાઇન્ડ મેન્યુપ્યુલેટર એટલા ઇમ્પોર્ટન્ટ છે કે VNSU ના છેલ્લા 5 વર્ષના કે 6 વર્ષના તમે પેપર જોઈ લો, KT ના કે રેગ્યુલર પેપર, પેપરમાં ગમે ત્યાં રીતે ગમે તે રીતે તમને એક ક્વેશ્ચન પૂછેલા જ છે. ઓકે,
નવેમ્બર 2018 નું પેપર લઈએ આપણે. નવેમ્બર 2018 નું પેપર, એમાં તમારું સી પ્લસ પ્લસ એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, રાઈટ? તો તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં જોઈ શકો છો. ઓકે, આપ અહીંયા નથી પૂછો. Okay, are you? What is manipulator? Explain inbuilt and user defined manipulator with example. 7 marks na andar aa question hato. Okay. Basically tumne eu specify bhi karelo hoy ke aa format na andar tamare banavanu chhe. Tumne batavu, let's see. Suppose apne march 2018 nu paper joye. Object oriented programming, right? 305 code chhe eno. Okay, what is manipulators? Explain set precision at set IOS flag. 5 marks માં તો આવી થિયરી છે, પ્રેક્ટિકલ નથી, પ્રોગ્રામ નથી આમાં ભી. બીજો એક આપણે પ્રેક્ટિકલી જોઈએ. સો નવેમ્બર 2017 નું પેપર જોઈએ. Okay, what are the manipulator? How you can create your own manipulator? Explain with an example, right? To atyare je apre samjha tej aapko concept ahiya lakvano che syntax sathe ane darek function ni sathe. Okay, basically ek aapko sawal bhi tamne hu batavu chu jena andar aapko question sathe loko puchta hoy. Okay, this one. So, design single manipulator to provide the following output specification for printing float value. 15 column width, 4 digit precision, left justified, filling unused space with hashtag and display the trailing zeros. Right? Aa practical hato. Je kaya yaar puchhayo chhe tamne. To March April 2017 ma puchhayo chhe. KT na andar puchhayo chhe. અને કેટલા માર્ક્સમાં છે તો બેઝિકલી આ તમે એમ કહી શકો કે 7 માર્ક્સમાં છે, રાઈટ? તો આપણે એને સોલ્વ કરીએ. મેં ઓલરેડી એક ક્વેશ્ચન કોપી પેસ્ટ તમારા માટે ટાસ્ક જનરેટ કરેલો છે, તો આપણે એને સોલ્વ કરીએ. ઓકે, આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ વિથ ધ હેલ્પ ઓફ યુઝર ડિફાઇન્ડ મેન્યુપ્યુલેટર્સ. તો આપણે આવી જઈએ આપણે. ઓકે, અને નવી ફાઇલ લઈ લઈએ. क्वेश्चन तुम जो डिजाइन अ सिंगल मैनिपुलेटर टू प्रोवाइड अ फॉलोइंग आउटपुट स्पेसिफिकेशन फॉर प्रिंटिंग फ्लोट वैल्यू. फ्लोट वैल्यू ने प्रिंट करवा माटे नो स्पेसिफिकेशन अंदर શું કરવાનું છે? તો 12 કોલમ વિડ્થ, વિડ્થ કેટલી હોવી જોઈએ? 12 કોલમ. રાઈટ જસ્ટિફાઈડ, બેઝિકલી બાય ડિફોલ્ટ રાઈટ જ જસ્ટિફાઈડ હોય છે, તો હું એને લેફ્ટ જસ્ટિફાઈડ કરી દઉં છું. 2 પ્રિસિઝન, ફિલિંગ અનયુઝ સ્પેસ વિથ સાઇન હેશ સ્ટાર and trailing zero shown are display plus sign as first position. એટલે પોઝિટિવ કે નેગેટિવ નંબર જે હોય એને તમારે પ્લસ કે માઇનસ થી રિપ્રેઝન્ટ કરવાનું છે. ઓકે, બસ તમારે પ્રોગ્રામ જ લખવાનો. ઈઝીલી તમે 7 માર્ક્સ લેટ્સ સ્ટાર્ટ. આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. જેટલા આપણે યુઝર મેન્યુપ્યુલેટર ના અંદર ફંક્શન જોયા એટલાની મદદથી સૌથી પહેલા હેઝ ઇનપુટ iostream.h.h dev c++ માં લખવાની જરૂર નથી. manip.h io manip input output manipulation library આ લખવું ભી જરૂરી છે. and using namespace std. ઓકે, ચાલો તો આપણે સિન્ટેક્સ ને ફોલો કરીએ. સિન્ટેક્સ પ્રમાણે આપણે યુઝર ડિફાઇન્ડ મેનિપ્યુલેટર બનાવવું તો સૌથી પહેલું શું લખવું પડે? ઓ સ્ટ્રીમ. તો હું અહીંયા લખીશ ઓ સ્ટ્રીમ મેનિપ્યુલેટર નું નામ. તો સપોઝ હું મેન્યુપ્યુલેટર નું નામ આપું છું mn. તમારે જે મેન્યુપ્યુલેટર ના નામ આપવા હોય તમે આપી શકો છો. મેં મારા મેન્યુપ્યુલેટર નું નામ આપી દીધું છે mn. હવે આપણે એનો ઓબ્જેક્ટ બનાવવો પડે. તો ઓ સ્ટ્રીમ m પર્સન એનું નામ આપી દીધું.
નામ પણ તમારે જે આપવું હોય યુઝર ફ્રેન્ડલી એ નામ તમે આપી શકો છો. બેઝિકલી આપણે આટલું ફોલો અપ લઈ લીધું. ચલો હવે આપણે શું કરવાનું છે તે ક્વેશ્ચનમાં વાંચીએ. 12 કોલમ વિડ્થ, તો વિડ્થ માટે આપણી પાસે કયું ફંક્શન છે? તો વિડ્થ માટે આપણી પાસે વિડ્થ ફંક્શન અવેલેબલ છે, યસ. તો ડાયરેક્ટલી અહીંયા યુઝ કરો એને. તો અહીંયા લખો ઓબ્જેક્ટ ડોટ વિડ્થ કેટલી 12, રાઈટ. નેક્સ્ટ શું થઈ છે? લેફ્ટ જસ્ટિફાઈડ, રાઈટ જસ્ટિફાઈડ, તો રાઈટ જસ્ટિફાઈ બી લખી શકો, પણ બાય ડિફોલ્ટ બેઝિકલી રાઈટ જસ્ટિફાઈડ હોય છે. તો લેફ્ટ જસ્ટિફાઈડ આપણે કરીએ છે, તો આપણે લખીશું ઓબ્જેક્ટ ડોટ જસ્ટિફાઈડ માટે કયો છે? તો ભાઈ જસ્ટિફાઈડ માટે મેં તમને કીધું સેટએફ ફંક્શન છે. સેટએફ ફંક્શનમાં આટલી વેલ્યુ તમારે યાદ રાખવાની, લેફ્ટ રાઈટ, ઓકે, ડેસિમલ, ઓક્ટલ, હેક્સાડેસિમલ, સાયન્ટિફિક ઓર ફિક્સ, આઈઓએસ સો પોઝ અને આઈઓએસ સો પોઈન્ટ, રાઈટ. તો અહીંયા હું લખીશ સેટએફ, કયું જસ્ટિફાઈડ છે? લેફ્ટ જસ્ટિફાઈડ. તો અહીંયા લખવું પડે આઈઓએસ, નહીં ડાયરેક્ટ તમે લખી શકો લેફ્ટ, મે બી આઈઓએસ લખવું પડશે. હા, આગળ નીચે પ્રેક્ટિકલમાં મેં એનું એ મૂકેલું છે. અચ્છા હા, આઈઓએસ ક્લાસનો યુઝ કરવા છે, ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ ક્લાસનો યુઝ કરીએ છીએ. આઈઓએસ કોલન, અને કોલનની કહેવાય સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર કહેવાશે. અને અહીંયા લખવું પડે લેફ્ટ રાઈટ. તમારો પેરામીટર થઈ ગયો પાસ, આઈઓએસ ક્લાસનું નામ છે, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને લેફ્ટ રાઈટ હોય તો અહીંયા રાઈટ રાઈટ. ચલો ટુ પ્રિસિઝન, એટલે પોઈન્ટ પછી કેટલી વેલ્યુ બતાવવાની છે? બે. તો પ્રિસિઝનનો જ યુઝ કરવાનો છે. ડાયરેક્ટ ફંક્શન છે આપણી પાસે પ્રિસિઝન ફંક્શન, યસ. ત્યારે મેં તમને સમજાવ્યું કયો ફંક્શન છે પ્રિસિઝન ફંક્શન. તો હું અહીંયા લખીશ ઓબ્જેક્ટ ડોટ સેટ ડાયરેક્ટ પ્રિસિઝન, પી આર પ્રિસિઝન રાઈટ. કેટલું? ટુ. અગર ફોર હોય તો અહીંયા ફોર લખી દો, કોઈ વાંધો નહીં. હવે એક લોજિક તમારે વિચારવાનું કે બાય ડિફોલ્ટ અગર તમે કંઈ નહીં લખો ને તો ફ્લોટિંગ નંબર જે છે એ સાયન્ટિફિકના અંડર આવી જાય, પણ આપણે તો ફિક્સ બતાવવાની છે, નોર્મલ બતાવવાનું છે. તો તરત પ્રિસિઝનના નીચે તમારે લખી દેવાનું ઓબ્જેક્ટ ડોટ સેટએફ ફિક્સ, આઈઓએસ ફિક્સ. તમને પ્રેક્ટિકલી સમજાવું ફિક્સ આઉટપુટના અંડર શું આવે અને સાયન્ટિફિક આઉટપુટના અંડર શું આવે. જેવી રીતે આપણે કોઈ ફ્લોટિંગ વેલ્યુ આપીએ 1.2305 સમથિંગ, તો આપણે ફિક્સ લખીએ તો નોર્મલી આ ફ્લોમાં આવે 1.23. સાયન્ટિફિક કરીએ તો સમથિંગ લાઇક આવે 1+E501 આવું સમથિંગ આવે. તો બેઝિકલી આપણે તો નોર્મલ વેના અંડર ડિસ્પ્લે કરવાનું છે, એટલે આઈઓએસ ફ્લેગ ફિક્સનો જ યુઝ કરી દેવાનો. તો અહીંયા મેં એવું જ કર્યું, આઈઓએસ ફિક્સનો યુઝ કરેલો છે, ભલે નથી પૂછ્યું પણ આપણે લખી દેવાનું રાઈટ. તો પછી પહેલું થઈ ગયું 12 કોલમ વિડ્થ, બીજું લેફ્ટ જસ્ટિફાઈડ થઈ ગયું, ટુ પ્રિસિઝન પણ થઈ ગયું. ચલો હવે કહે છે ફિલિંગ અનયુઝ પ્લેસ વિથ સાઇન હેશટેગ, એટલે અહીંયા 12 વિડ્થ તો આપણે આપી દીધી, તો હવે જે બાકીના બોક્સિસ રહ્યા એને ફિલ કરવાનું છે. શેની મદદથી? સ્ટારની મદદથી. તો અહીંયા લખી દેવાનું ઓબ્જેક્ટ ડોટ ફિલ, અહીંયા સિંગલ કોટના અંડર સ્ટાર, રાઈટ. આટલું બી થઈ ગયું. અને ફાઇનલી છેલ્લે શું કહે છે, ટ્રેલિંગ ઝીરો શો આર ડિસ્પ્લે પ્લસ એઝ ફર્સ્ટ પોઝિશન, એટલે પ્લસ અને માઇનસનો સિમ્બોલ પણ દેખાવો જોઈએ. તો ફાઇનલી એના માટે કયું છે? તો એના માટે સેટએફ ફંક્શન જ છે. તો એના અંદર આર્ગ્યુમેન્ટ પાસ કરવાનું, કયો આર્ગ્યુમેન્ટ પાસ કરવાનું? તો બેઝિકલી શો પોઝ, ઓકે, જે પ્લસ હોય તો પ્લસ અને નેગેટિવ હોય તો નેગેટિવનો સિમ્બોલ પાસ કરે, એની સાથે શો પોઈન્ટ જે ડેસિમલ પોઈન્ટ પણ ડિસ્પ્લે કરે. તો આપણે બંનેનો યુઝ કરી દઈએ, ઓબ્જેક્ટ ડોટ સેટએફ આઈઓએસ ક્લાસ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને શો પોઝ, ઓકે. અને એવી રીતે ઓબ્જેક્ટ ડોટ સેટએફ સેટએફ iOS કયું? શો પોઈન્ટ, ધેટ્સ ઇટ. ફાઇનલી એને રિટર્ન કરવું જરૂરી છે. સિન્ટેક્સમાં તમે જોઈ શકો છો એ ઓબ્જેક્ટને રિટર્ન કરવું પડે. આપણે સિન્ટેક્સમાં જોઈ શકો છો રિટર્ન આઉટપુટ, ઓકે. તો બેઝિકલી આ આપણો ક્લાસ બની ગયો. એકવાર તમને પાછું સમજાવું છું, ઓસ્ટ્રીમ એમએન, જે મેન્યુબ્યુલેટર્સનું નામ આપણે આપવું હોય તે નામ આપી શકીએ, ઓસ્ટ્રીમ અને રાઉન્ડ બ્રેકેટના અંડર ઓબ્જેક્ટ. અહીંયા ઓબ્જેક્ટનું નામ ઓબ્જેક્ટ આપેલું છે, તમારે જે આપવું હોય તે આપવાનું. સપોઝ તમે ઓવન આપો તો અહીંયા બધી જગ્યા પર ઓવનનો યુઝ કરવાનો. અહીંયા મેં આપેલો છે ઓબ્જેક્ટ, તો અહીંયા બધે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટનો યુઝ કર્યો અને ફાઇનલી રિટર્ન ઓબ્જેક્ટ, રાઈટ. વિડ્થ કેટલી આપી દીધી? 12, કેમ તો આપણને ડિસ્પ્લે કરેલી છે. લેફ્ટ જસ્ટિફાઈડ છે, ઓકે, લેફ્ટ જસ્ટિફાઈડ આપી દીધું. પોઈન્ટ પછી કેટલી વેલ્યુ બતાવવાની છે? 2, એટલે અહીંયા આપી દીધું 2 પ્રિસિઝન, ઓકે. અને સેટએફ એને ફિક્સ રાખી દેવાનું, બાકી બાય ડિફોલ્ટ સાયન્ટિફિક આવે. ફિલ કરાવી દીધું સ્ટારથી. અગર તમને એવું કીધું હોય ફિલ કરો ડેશથી, તો ડેશથી એક્ઝામમાં જે આપ્યું હોય તે. અગર નહીં આપ્યું હોય અને જસ્ટ એક્ઝામ્પલ જ લખવાનું હોય તો એક્ઝામમાં સ્ટાર,
पोज प्लस माइनस नू सिंबल बतावा माटे अने 100 पॉइंट पेलो डेसिमल पॉइंट बतावा माटे। चलो फाइनली हवे आपणे एक मेन मेथड लखीए, इंटीजर मेन मेथड। एक फ्लोट वेल्यू लई लईए आपणे, फ्लोट एनी वेल्यू आपी दईए। सपोज आपणे आपी दईए छे 12.357। ओके, अगर हूँ जे यूजर डिफाइंड मेन्युपुलेटर छे एनो यूज नथी करतो अने नॉर्मली वेल्यू ने प्रिंट कराऊं छूं तो मारो आउटपुट शुं आवशे? ओके, हूँ प्रोग्राम ने सेव कर दऊं छूं। पहला प्रोग्राम ने रिटर्न जीरो तो लखवू पड़े, इंटीजर मेन छे એટલે ઓકે રિટર્ન 0। પ્રોગ્રામ ને કમ્પાઈલ કરી આપણે ચેક કરીએ આપણા પ્રોગ્રામ માં કોઈ એરર કે કોઈ વોર્નિંગ છે કે નથી। ઓકે, વન એરર ઇઝ ધેટ પોસ્ટિમ હેઝ નો સેટ એફ પ્રિસિઝન નો સ્પેલિંગ રોંગ છે। જોઈ શકો છો નો એરર નો વોર્નિંગ। અત્યારે તો આપણે અહીંયા યુઝર ડિફાઇન્ડ મેન્યુપ્યુલેટર નો યુઝર નથી કર્યો એટલે નોર્મલ વે માં જે પ્રિન્ટ થાય છે તે જ પ્રિન્ટ થશે। તો તમે જોઈ શકો છો આઉટપુટ ના અંદર બેઝિકલી 12.357, રાઈટ? પણ એક્ચ્યુઅલી પ્લસ માઇનસ નો સિમ્બોલ આવવો જોઈએ ને બાકીની જે જગ્યા છે હેશટેગ થી ફિલ થવી જોઈએ એવું આવવું જોઈએ અને પોઈન્ટ પછી બે જ વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ। તો એટલે અહીંયા આપણા મેન્યુપ્યુલેટર નું નામ લખીશ, તો આપણા મેન્યુપ્યુલેટર નું નામ છે MN। તો હું અહીંયા લખીશ MN અને હવે આઉટપુટ ચેક કરીશ। તો ફાઇનલી એન રન, તો જો તમે આઉટપુટમાં જોઈ શકો છો પ્લસ નો સિમ્બોલ આવી ગયો, 12.36 થઈ ગયો અને બાકી બધા સ્ટાર થી ફિલ થઈ ગયા, રાઈટ? બાય ડિફોલ્ટ તો રાઈટ જસ્ટિફાઈડ આવે એટલે હું લેફ્ટ જસ્ટિફાઈ કરીને બતાવું છું। સપોઝ અગર રાઈટ જસ્ટિફાઈ કરવું હોય તો તમે અહીંયા સિમ્પલી લખી શકો છો લેફ્ટ ની જગ્યા પર રાઈટ, નવી કોઈ વસ્તુ નથી। અને ટુ પ્રિસિઝન કરેલું છે ઓટોમેટિક 3.57 એમ, જેનું થઈ ગયું 3.6। સપોઝ અહીંયા 4 હતો તો 3.54 જ રહેતે, રાઈટ? આઉટપુટમાં જઈ શકો છો પ્લસ 12.35। ઓકે, પોઝિટિવ નંબર માટે પ્લસ, સપોઝ અહીંયા અગર નેગેટિવ નંબર આપું તો નેગેટિવ નંબર માટે બી એ વેલ્યુ માઇનસ પ્રિન્ટ કરશે। ઓકે, તો જો અહીંયા માઇનસ 12.35, રાઈટ? તો યુઝર ડિફાઇન્ડ મેન્યુપ્યુલેટર્સ, આઈ હોપ સો તમને સમજ પડી હશે। મેં તમને નાનામાં નાનો કન્સેપ્ટ બી કવર કરીને સમજાવેલો છે, બહુ ઇઝી છે। ખાલી તમારે બે ત્રણ ફંક્શન અને એના પેરામીટર જ યાદ રાખવાના છે અને એની સિન્ટેક્સ યાદ રાખવાની છે। બેઝિકલી સિન્ટેક્સમાં બી ઓ સ્ટ્રીમ લખો, એમ પર્સન તમારે જે નામનું મેન્યુપ્યુલેટર બનાવવું છે તે લખો, એના આર્ગ્યુમેન્ટમાં ઓ સ્ટ્રીમ અને ઓબ્જેક્ટ બનાવો, ડેટ્સ ઇટ। તમને જે પૂછ્યું છે એ પ્રમાણે કરતા જાઓ અને રિટર્ન ઓબ્જેક્ટ કરાવી દો, ડેટ્સ ઇટ। આટલો પ્રોગ્રામ લખો અને ઇઝીલી 5 to 7 માર્ક્સ ઇઝીલી કવર કરો। દર વર્ષના એક્ઝામના પેપરમાં તમે જોઈ શકો છો આ ક્વેશ્ચન ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી પૂછેલો જ છે। ઓકે, આઈ હોપ સો તમને સમજ પડી હશે। સો આજના લેક્ચર માટે આટલું જ। તમને કોઈ ક્વેરી હોય, કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો। તો અહીંયા મેન્યુપ્યુલેટરના કન્સેપ્ટ બે પાર્ટમાં ઓવર થયા, કાલે પાર્ટ 1 ના અંડર મેં તમને ડાયરેક્ટ બતાવેલું, આજે પાર્ટ 2 માં તમને યુઝર ડિફાઇન્ડથી બતાવેલું છું।